પોરબંદર પાલિકાને જાણે પ્રજાની પડી જ ન હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે હાલ ખાકચોક વિસ્તારમાં અઠવાડિયાથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને વહેલી તકે પાણી વિતરણ નહીં થાય તો બેડા લઈ પાલિકા કચેરીએ ધસી જવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે। પોરબંદરમાં આ વર્ષે પણ સારો એવો વરસાદ થતા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય બંને ડેમો ઓવરફ્લો થયા છે। તેમ છતાં હજુ પણ પાલિકાની અણાવડતને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે। શહેર મધ્ય આવેલ ખાકચોક વિસ્તારમાં આવેલ જાગૃત બ્લડ બેંક આસપાસની ગલીઓમાં પણ પાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીનું વિતરણ ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ પાઇપલાઇનનું સમારકામ કરવા માટે પાણી કાપનું જાહેર કરાયું હતું, ત્યારબાદ આ વિસ્તારમાં પાણીનું વિતરણ કરાયું જ નથી, જેને કારણે હાલ પીવાનું પાણી વેચાતું લેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે। આ વિસ્તારના લોકો સમયસર વેરો ભરતા હોવા છતાં પાણી વિતરણમાં ધાંધિયા કરવામાં આવે છે। આથી જો વહેલી તકે પાણી વિતરણ નહીં કરવામાં આવે તો સ્થાનિકો માટલા અને બેડા લઈને પાલિકા કચેરીએ ધસી જશે તેવી ચીમકી પણ આપી હતી। મારું નામ મણિબેન દાનુભાઈ ઓડેદરા, હું ખાકચોકમાં રહું છું, અમારી પાછળની ગલી છે। એ બહેનો બધા મારા ઘરે આવ્યા હતા કે મણિબેન પાણી નવ નવ દસ દસ દિવસથી આવતું નથી, આટલો વરસાદ થયો, આટલું આ હોનાર થયું, આટલા માણસો મરી ગયા, તો પછી પાણીનો ક્યાંયમાં તંગી આવી ને બીજે બધા એટલું પાણી આવે છે, હું જોઈ આવી કે ઝુંડારામાં ને એ બાજુ એના એરિયામાં બધે ખૂબ પાણી આવે, પાણી ભરી ભરીને ફરિયાદ હોય હગે, તો આ નાના માણસો આટલો વેરો ભરે, આટલું બધું કામ કરે, છતાં એ લોકોને પાણી નથી આવતું। હવે પાણી નહીં આવે તો આ 15-20 બહેનોને લઈ ને હું નગરપાલિકાએ બેડા અથવા હાંડા લઈ ને માટલા ફોડી ને બે ઇજ્જત કરીએ, એના કરતાં તમે પાણીની વ્યવસ્થા નાના માણસોને પહેલાં કરી દો। અને કેટલા ટાઈમ થયા આ લક્ષ્મીબેનને એવું કીધું હતું કે તમને અમે અહીંયા વ્યવસ્થા કરી દઉં, સંડાસની વ્યવસ્થા તમે અમને અહીં કરી દેવું, એને મંજૂરી મળી ગઈ, કાગળિયા તૈયાર થઈ ગયા, અને હવે ચૂંટણી પતી ગઈ એટલે એનું કામ અટકાવી દીધું, તો એ પણ કામ કરી દે, મારું કેવું એ છે। મારું નામ શરદબેન છે, હું ખાકચોકમાં રહું છું। આજ પાણી નથી આવ્યું 10 દિવસ થા, કહેવા જઈએ તો એમ કે બધીમાં આવે, તમારે જ કેમ નથી આવતું પાણી, તો અમે ક્યાં પાણી ભરવા જઈએ, અમારે પાણીની વ્યવસ્થા કરી દઉં ગમે એમ કરીને, પૈસા દેતા પાણી પણ અમને જડતું નથી, કે પેલી જૂની લાઈન હતી તો એમ કીધું કે હવે નવી લાઈનનું લઉં તો એમાં પાણી વધારે આવી, તો અહીં નવી લાઈન લીધી અમારી બાજુમાં તો અહીંયા પાણી નથી આવતું, અમે બીજેથી ભરવા જઈએ, પાણી નથી આવતું તો એ લોકોના વેરા તો સડીને આવે જ ને અમારે વેરા ભરવાના। પોરબંદરમાં પાલિકાના હાલ સત્તાધીશોથી જાણે કે પ્રજાત્રાહીમાં પોકારી ઉઠી હોય તેવું નજરે ચડે છે। ક્યાંક પાણીની સમસ્યા તો ક્યાંક સ્ટ્રીટ લાઈટ તો ક્યાંક બગીચાના નિર્માણનો વિવાદ, એટલું જ નહીં પરંતુ ભ્રષ્ટાચારની સાક્ષી પૂરતા રોડ રસ્તા અને મસ્ત મોટા ખાડાઓ પણ એ વાતની સાબિતી આપે છે કે હાલના પાલિકાના સત્તાધીશોને જાણે પ્રજાની કંઈ પડી જ નથી અને માત્ર ને માત્ર સત્તાના ગુમાનમાં જ જીવવું અને ભ્રષ્ટાચાર આચરવો તેવી અનુભૂતિ પ્રજાને થઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।